સોમનાથમાં સરદાર વલ્લભભાઈ પટેલના જન્મજયંતિની અનોખી ઉજવણી કરાઈ. 1551 ફૂટ લંબાઈ અને 10 ફૂટ પહોળાઈના રાષ્ટ્રધ્વજ સાથે શૌર્ય મહાયાત્રા યોજાઈ. સોમનાથમાં સરદાર પટેલની જન્મજયંતિની વિશેષ ઉજવણી કરાઈ. 1551 ફૂટ લંબાઈના 10 ફૂટ પહોળાઈના રાષ્ટ્રધ્વજ સાથે શૌર્ય મહાયાત્રા યોજાઈ. આજે 31 ઓક્ટોબરના રવિવારે સોમનાથના સમુદ્ર તટે વોકવે ઉપર ગાંધીનગર રાધે રાધે ગ્રુપ તથા સોમનાથ ટ્રસ્ટ વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના 400 બાળકો સાથે સોમનાથ મંદિરના ઇતિહાસમાં પ્રથમવાર જ 1551 ફૂટ લંબાઈ અને 10 ફૂટ પહોળાઈ સાથેની રાષ્ટ્રધ્વજ શૌર્ય યાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વોકવે ઉપર પ્રથમ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, ભારત માતા સરદાર પટેલ વેશભૂષામાં બાળકો સ્કૂલ લાઈવ બેન્ડ સુરાવલીઓ રેલાવી કૂચ કરી હતી. રાધે રાધે ગ્રુપ 7 વર્ષથી કાર્યરત છે અને આવો જ કાર્યક્રમ મુંબઈ ખાતે વર્ષ 2020માં તથા ખોડલધામ ખાતે 2021ના 15 ઓગસ્ટે સારંગપુર હનુમાનજી મંદિર ખાતે કરાયેલો હતો. આ કાર્યક્રમ પૂર્ણ થઈ સોમનાથ મંદિર આરતીમાં ભાગ લઈ સોમનાથ મહાદેવને પવિત્ર વેદ મંત્રોચ્ચ સાથે ધ્વજારોહણ કરાશે. બ્યુરો રિપોર્ટ, ચેતન અપારનાથી ગીર સોમનાથ. હું રાહુલ સુખડિયા, રાધે રાધે પરિવાર, ગાંધીનગર. જય સોમનાથ, જય સરદાર. આજની જો વાત કરો 31 ઓક્ટોબર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મજયંતિ, આપણા અખંડ અને લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલનો આજે જન્મજયંતિ છે. અને આજે અમે કાર્યક્રમ આયોજન કર્યો છે સોમનાથના, સોમનાથ મહાદેવના ત્યાં. સોમનાથ મહાદેવના જીર્ણોદ્ધારમાં સૌથી મોટો ફાળો રહેલો છે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો. આજે શ્રી એક વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સરગાસણ અને રાધે રાધે પરિવાર ગાંધીનગર અને સોમનાથ ટ્રસ્ટના સહયોગથી આજે પાછળનો જે વોકવે છે એની પર 1551 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળાઈ ધરાવતો વિશાળ રાષ્ટ્રધ્વજ 400થી પણ વધુ બાળકો અત્યારે આગળ લઈને નીકળી રહ્યા છે. ઉદ્દેશ એક જ છે કે રાષ્ટ્રમાં રાષ્ટ્રભક્તિ લોકોમાં જાગે, હિન્દુત્વનો આપણો જે બચાવવાનો છે એના માટેનો છે. અને બસ એક આ બાળકો જે રાષ્ટ્રધ્વજ પકડે ત્યારે એમના એની અંદર જે એનર્જી હોય છે, એક રાષ્ટ્રભક્તિ, એક દેશભક્તિ જે આજના યુવાનોમાં હોવી જોઈએ. જે અત્યારે યુવાનો મોબાઈલ ગેમ ને એમાં રચ્યા પચ્યા રહે છે, પણ દેશભક્તિ હોવી જોઈએ એના માટેનો એક અમારો ઉદ્દેશ છે. આ પ્રકારનો અગાઉ કાર્યક્રમ અમે ગાંધીનગર, કડી પછી ખોડલધામ, કાગવડ, સાળંગપુર, હનુમાન દાદા, મુંબઈ ખાતે કરી ચૂક્યા છે.